દર વર્ષે માર્ચ મહિનો આવે એટલે આપણું ટેક્સ પ્લાનિંગ ચાલુ થઈ જતું હોય છે, પણ ક્યારે તમે એવું વિચાર્યું છે કે અમીરો કેમ ટેક્સ નથી ભરતા? ઇલોન મસ્કનું ઉદાહરણ આપું. ઇલોન મસ્કનું નેટવર્થ 193 બિલિયન છે એવું ફોર્બ્સ આપણને અત્યારે કહે છે. ઇલોન મસ્ક ટેસ્લાના 12% શેર્સનો માલિક છે. ટેસ્લાનું માર્કેટ કેપિટલાઇઝેશન $542 બિલિયન છે, એટલે એના 12% લગભગ $65 બિલિયન થાય છે. 65 બિલિયનમાંથી ફોર્બ્સ એવું રિપોર્ટ કરે છે કે અડધા ઉપર, એટલે લગભગ $32.5 બિલિયન ઉપર ઇલોન મસ્કે પર્સનલ લોન લીધેલી છે $3.5 બિલિયનની. આ પર્સનલ લોન કેમ લીધેલી છે? ઇલોન મસ્કને વાપરવા માટે પૈસા તો જોઈએ ને. અમીરો લોન વધારે લે છે. કેમ? કારણ કે આ જે શેર્સ એની પાસે પડ્યા છે એ શેર જો અગર વેચે છે તો એ વેચાણ કિંમત ઉપર જેટલો નફો થયો છે એ નફા ઉપર કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડે ઇલોન મસ્કે, અને આ ટેક્સ ત્યારે ના ભરવો પડે જ્યારે આપણે લોન લઈએ છીએ, કરજો લઈએ છીએ, કારણ કે લોન તો એક ડેટ છે. આ લોન લઈને પૈસા વાપરે છે. પૈસા વાપર્યા પછી લોનની ચૂકવણી કરવા માટે ઇલોન મસ્ક બીજી એક લોન લે છે, કારણ કે અગર લોનનો વ્યાજદર 12% હોય અને ટેસ્લાના શેર પ્રાઇસ દર વર્ષે 12% વધે છે તો એને વધારો શેર પ્રાઇસથી જ મળી જવાનો છે, એટલે એની લોન એના પૈસા તદ્દન મફત થઈ ગયા. આ વસ્તુ આપણે નથી કરતા. આપણે લોનની જરૂરત હોય ત્યારે મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સ વેચી કાઢીએ છીએ, ટેક્સ ભરીએ છીએ અને પૈસા એ ત્યારે વાપરી લઈએ છીએ. પણ જો અગર તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે આપણે પણ ટેક્સ ભર્યા વગર આપણા શેર માર્કેટના મ્યુચ્યુઅલ ફંડના રોકાણ ઉપર લોન લઈ શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજુ ઠક્કર. આપણે દર મહિને નાની નાની SIP કરીને મ્યુચ્યુઅલ ફંડમાં એક કોર્પસ ભેગું કરતા હોઈએ છીએ. કેમ? કારણ કે આપણને પૈસાની ક્યારે જરૂરત પડે છે તો આ કોર્પસ આપણા કામમાં લાગી શકીએ. પણ આપણે એક ભૂલ શું કરતા હોઈએ છીએ, આપણને પૈસાની જરૂરત પડે ત્યારે આપણે આપણા શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડ વેચી કાઢીએ છીએ એ પૈસા વાપરવા માટે. વેચીને પૈસા તો આપણને વાપરવા મળી જાય છે, પણ એમાં આપણે પોતાનું નુકસાન કરીએ છીએ. સૌથી પહેલું નુકસાન એ છે કે આપણે જે વેચાણ કરીએ છીએ એ વેચાણ કર્યા પછી એ રકમ ઉપર આપણે એક પ્રોફિટ ઉપર ટેક્સ ભરવો પડે છે, જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ હોઈ શકે જે 15% લાગે છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ હોય છે. આ શોર્ટ ટર્મ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ તો ભરીએ જ છે. એટલું જ નહીં, આપણે જે શેર કે મ્યુચ્યુઅલ ફંડ વેચી દીધા છે એ વેચીને પૈસા તો વાપરી દીધા છે, પણ એ શેર કે મ્યુચ્યુઅલ ફંડ આગળના વર્ષોમાં જે ગ્રો થવાના છે એ ગ્રોથ આપણે અટકાવી દીધો, આપણું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનું પ્લાનિંગ આપણે ખરાબ કરી દીધું. એના માટે થઈને જ એક બજારમાં લોનની પ્રોડક્ટ છે જેને કહેવાય છે લોન્સ અગેન્સ્ટ શેર્સ ઓર સિક્યોરિટીઝ ઓર મ્યુચ્યુઅલ ફંડ્સ. કોઈ પણ મોટી બેંક તમને લોન આપશે તમારા મ્યુચ્યુઅલ ફંડ કે શેર્સની ઉપર. આપણા શેર્સ કે મ્યુચ્યુઅલ ફંડનું જે બેલેન્સ છે ને એ બેલેન્સ ઉપર 50%થી લઈને 90% સુધીની લોન મળી શકે, જે નક્કી થતું હોય છે કે કયો મ્યુચ્યુઅલ ફંડ છે એની ઉપર કે પછી કઈ કંપનીનો કયા ફંડ હાઉસનો છે. SBIની વાત કરું તો SBI ફક્ત SBIના જેટલા 144 અલગ અલગ ફંડ્સ છે એ તમારી પાસે હશે તો એની ઉપર જ લોન આપશે. પણ બજાજ ફાઇનાન્સની વાત કરું તો બજાજ ફાઇનાન્સ 5000થી વધુ ફંડ્સ છે જેની ઉપર લોન આપી શકે છે. લોનનો વ્યાજદર 11%થી લઈને 20% સુધીનો હોય છે. લોન લઈએ ત્યારે એક પ્રોસેસિંગ ફી પણ હોય છે જે SBIમાં ઓછી છે 0.5%, અને બજાજ ફાઇનાન્સમાં 4-5% વચ્ચે હોય છે એવું લખેલું છે. હવે કોઈ પણ બેંકમાંથી બેંકના અપ્રુવ્ડ ફંડમાંથી આપણે લોન લઈએ છીએ તો એમાં ફાયદો એ થાય છે કે ઓછો ઇન્ટરેસ્ટ રેટ મળે છે, ઓછો પ્રોસેસિંગ ચાર્જિસ હોય છે. જ્યારે આપણે કોઈ બી ફંડ ઉપર લોન લેવી છે તો કોઈ બી NBFC જોડે જઈએ છીએ જેમ કે બજાજ ફાઇનાન્સ, તો એમાં વ્યાજદર કદાચ વધારે હોઈ શકે, પ્રોસેસિંગ ફી પણ કદાચ વધારે હોઈ શકે, જેવું વેબસાઇટ પર ડેટા લખ્યો છે એના પરથી હું તમને જણાવું છું. આ શેર્સ મ્યુચ્યુઅલ ફંડ ને સિક્યોરિટીઝ વાળી જે લોન હોય છે એમાં પાછા બીજા બે ફાયદા હોય છે. પહેલું, આપણે જ્યારે લોન લઈએ છીએ ને તો ઓવરડ્રાફ્ટ ફેસિલિટી પણ મળી શકે આપણને. એનો મતલબ કે આપણે પૈસાની જરૂરત પડે ત્યારે એટલા જ પૈસા વપરાય, જે પૈસાની ઉપર જ વ્યાજ ગણાશે, પૂરેપૂરી પાસ થયેલી રકમ ઉપર નહીં ગણાય. બીજું, આપણે લોન લીધેલી છે એ લોન લીધા પછી આપણી પાસે ઓપ્શન રહે છે કે ફક્ત વ્યાજની જ ચૂકવણી કરવી. ઇલોન મસ્ક જેવા મલ્ટી મિલિયનેર્સ કે બિલિયનેર્સ આમાં ઘણી વખત આવું જ ઓપ્શન સિલેક્ટ કરતા હોય છે જેમાં ફક્ત વ્યાજનું રીપેમેન્ટ કરે. હવે જો આપણે પૈસાની જરૂરત પડે છે ને તો આપણે તરત જ બેંકમાં પહોંચી જવાનું અને આપણું પોર્ટફોલિયો એમને જણાવવાનું કે અમારી જોડે આટલા શેર્સ મ્યુચ્યુઅલ ફંડ છે, તમે આના અગેન્સ્ટ શું મને લોન આપી શકો છો કે નહીં. આનાથી ના પર્સનલ લોન લેવી પડશે, ના મ્યુચ્યુઅલ ફંડ વેચવા પડશે. અને માહિતી તો મેં તમને હવે આપી દીધી મ્યુચ્યુઅલ ફંડની સામે લોન લેવાની, પણ એક વાત કહું, નો કોઈ પણ વિડીયો કેલ્ક્યુલેશન વગર અધૂરો રહેશે, કારણ કે હું તો પાકો ગુજરાતીને ગણિત વગર મને ફાવતું નથી. તો આપણે કેલ્ક્યુલેશન બી કરીએ. માની લો આજે તમારી જોડે 5 લાખ રૂપિયા છે, તમારું કોર્પસ ભેગું થયેલું છે મ્યુચ્યુઅલ ફંડમાં, તમારે પૈસાની જરૂરત છે 2 લાખની.
જે તમે 5 લાખનું કોર્પસ ભેગું કર્યું છે એવા કોઈ ઇન્ડેક્સ ફંડમાં કરેલું છે જેમાં વાર્ષિક 12% રિટર્ન આપણને મળે છે ઓન એન એવરેજ. હવે જે 2 લાખ રૂપિયાની જરૂરત છે તો સૌથી પહેલું ઓપ્શન જે આપણા મગજમાં આવે છે એ છે કે આ 5 લાખમાંથી 2 લાખ વેચી કાઢો એટલે તરત જ પૈસા હાથમાં આવે. માની લો આ 2 લાખનો મ્યુચ્યુઅલ ફંડ વેચી અને 25,000 રૂપિયા આપણે એમાં નફો કરેલો છે અને લાંબા ટાઈમથી આપણે રાખ્યા છે તો અગર 10% બી ટેક્સ ભરવો પડ્યો તો 2500 રૂપિયાનું જ નુકસાન ગયું ને ટેક્સમાં. પૈસા તો આપણા નાપડા આપણે વાપર્યા, કોઈ હપ્તા નહીં, કોઈ EMI નહીં, કોઈ ટેન્શન નહીં. એની સામે બીજો ઓપ્શન છે લોન અગેન્સ્ટ મ્યુચ્યુઅલ ફંડનો. હવે માની લો આ 5 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ પ્લેજ કરીને આપણે 2 લાખ રૂપિયાની લોન લઈએ છીએ જે લોનનું વ્યાજદર 11.5% છે. આનો મતલબ છે કે આપણે જ્યારે 2 વર્ષે આ લોનની ચૂકવણી કરીશું ત્યારે દર મહિને 9,000 રૂપિયાનો હપ્તો આવ્યો હશે અને ટોટલ આપણે 2 વર્ષ પછી 2,25,000 રૂપિયા ચૂકવ્યા હશે. 25,000 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. આ તો ગુંજભાઈ ખોટું ગણિત બતાવી દીધું તમે. 25,000નું વ્યાજ ચૂકવ્યું, મારે તો ખાલી 2500નો ટેક્સ ભરવાનો હોત ને. હજુ ઉભા રહો, રૂકો જરા, સબર કરો. હવે માની લો આ 2 લાખ રૂપિયાના મ્યુચ્યુઅલ ફંડ નથી વેચ્યા અને આપણે 5 લાખને પ્લેજ કરીને એના ઉપર 2 લાખની લોન લીધેલી છે. 12% વાર્ષિક રિટર્ન આપણને આપે છે આ મ્યુચ્યુઅલ ફંડ. એટલે આજે જે આ 5 લાખનો મ્યુચ્યુઅલ ફંડ હતો ને એની કિંમત 2 વર્ષ પછી લગભગ 6,27,000 જેવી થઈ ગઈ હશે. એટલે 5 લાખ ઉપર આપણે 1,20,000, 1,25,000 જેવા રિટર્ન મેળવ્યું છે. આપણા 2 લાખ રૂપિયાની જ અગર આપણે કિંમત જોઈએ તો 12% રિટર્ન ઉપર આપણને 2,50,000 એની કિંમત થઈ જાય છે 2 વર્ષ પછી. એટલે આપણને 50,000 રૂપિયા મળ્યા છે. આપણે વ્યાજ ચૂકવ્યું છે 25,000, એટલે આપણું કોર્પસ તો વધ્યું છે બીજા 25,000થી, એટલે આપણે 6,27,000 છે. બેસિકલી અગર 2 લાખની જરૂરત માટે આ મ્યુચ્યુઅલ ફંડ આપણે વેચી દીધા હોત ને તો એના ઉપર જે રિટર્ન મળવાનું હતું એ આપણને ના મળત. એ રિટર્ન આપણે ચાલુ રાખ્યું અને એક લોન લઈ લીધી. હવે જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડની લોનનું કેલ્ક્યુલેશન કરો ને તો તમારા ફંડનું રિટર્ન કેલ્ક્યુલેટ કરવાનું, કોઈક ફાઇનાન્શિયલ એક્સપર્ટ સાથે બેસવાનું અને તમારે એમને તમારા ગોલ્સ કહેવાના, કેમ રિક્વાયરમેન્ટ છે પૈસાની અને કઈ રીતે ચૂકવણી કરવાના છો, એનાથી તમે આ પ્લસ માઇનસ ટોટલ કેલ્ક્યુલેટ કરી શકશો. હા, એક વાત સાચી છે, અગર આપણું હૃદય નબળું છે અને આપણને આ લોનો નથી ગમતી, EMI નથી ગમતા, તો કદાચ આ વિડીયો તમારા માટે નથી. પણ અગર તમે કેલ્ક્યુલેશનવાળા છો મારા જેવા અને તમે પાઈ પાઈની ગણિત કરો છો અને ક્યાંય પણ એક ખોટો રૂપિયો જવા નથી દેતા તો આ વિડીયો તમારા માટે છે અને દરેક વ્યક્તિ માટે છે જે આવું કેલ્ક્યુલેશન કરવા માંગે છે અને નાના નાના પૈસા બચાવીને એક મોટી મૂડી ભેગી કરવા માંગે છે. આ વિડીયોની માહિતીથી આજે મને ખબર છે કે તમે કંઈક નવું શીખ્યા છો. આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો રેગ્યુલરલી VTVGujarati.com પર. મળીશું, ધન્યવાદ.